नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे एकाउंटनी अंदर चैप्टर नंबर 4 भागीदारी पुनर्गठन आ पुनर्गठनना चैप्टर नी अंदर आपणे पहला थियरी जोई त्यार पछी लाभ त्यागना दाखला जोया के त्यागनुं प्रमाण केवी रीते शोधाय, लाभनुं प्रमाण केवी रीते शोधाय। त्यार पछी नेक्स्ट एक मैं तमने लास्ट टाइम आमनोंध शीखवी हती, बराबर वधारवी।
2,50,000 बराबर हती एक एसी की दीचे 2,50 वधारो थयो वधारो करवानो छे 2,50 એટલે આપણે આમ નોંધા લઈ પણ કેટલો વધારો તો 2,50 માંથી એક એસી બાદ કરો એટલે કેટલો વધારો આવે 70,000 શું આવશે વધારો એ લખી દઉં છું 2,50 માઇનસ એક એસી એટલે કેટલો વધારો આવ્યો 70,000 નો વધારાની જ રકમ લેવાની જે તમે 2,50 લો છો એ તો તમે પાકું સરવૈયું બનાવો એની અંદર જશે અહીંયા તો ફક્ત તમારે 70,000 જેટલી જ રકમ લેવાની મકાનની કિંમત 50,000 થી વધારવી કીધી છે એ પણ વધારવાની એટલે આનું તો આ જ પ્રમાણે થશે મકાન ખાતે ઉધાર તે અનામતની અને 5% દેવાદારો પર વટાવ
કરતા દેવાદારો પર વટાવ અનામતની જોગવાઈ કરવાની કીધી છે. તો પહેલા આમ લખી દઈએ, મેં તમને કીધું હતું કે આમ નોંધ શું આવશે, એની જોગવાઈ હોય તો એની આમ નોંધ આવે એક જ, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ખાળખાળ અનામત ખાતે જમા તે દેવાદાર પર વટ્ટા અનામત ખાતે જમા. સમજ પડી? ના મૂલ્યાંકન ખાતે ઉધાર તે ખાળખાળ અનામત ખાતે જમા તે દેવાદાર પર વટ્ટા અનામત ખાતે જમા. હવે જો દેવાદારો કેટલા છે? 50,000 ના ખાળખાળ અનામત કેટલી કરવાની? 20%. તો 50,000 ના 20% કરો. અહીંયા લખું છું 50,000 ના 20% કેટલા આવ્યા? 10,000. 10,000 આવ્યા. હવે ત્યાર પછી શું કીધું છે? 5% દેવાદારો પર વટાવ અનામતની જોગવાઈ કરો. તમને 5% દેવાદારો પર વટાવ અનામતની જોગવાઈ કીધી છે. તો યાદ ધ્યાન રાખો કે દેવાદારો પર વટાવ અનામતની જોગવાઈ છે. પહેલા આપણે દેવાદાર 50 હતા, એમાંથી ઘાલખાદ અનામત 10,000 બાદ કરો. 50 માંથી 10 એટલે નીચે કેટલા આવે? 40,000 આવે. આ રીતે આપણે ગયા વર્ષે કરતા હતા. તમને યાદ હોય તો દેવાદારો 50,000 માઇનસ માલખાદ અનામત 10,000 એટલે કેટલા આવ્યા? 40,000 આવ્યા. હવે માઇનસ વટાવ અનામત 5%, તો 40,000 ના 5% કરો એટલે 2,000 થાય. બાકીની રકમ 12. આ આપણે પાકા સરવૈયામાં દર્શાવવાનું છે એટલે અહીંયા આવશે તમારા 2,000 40,000ના 5%. સમજ પડી? 40,000ના 5%. નેક્સ્ટ છે 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. 15,000ના સ્ટોકની કિંમતમાં 20%નો ઘટાડો કીધો છે. પહેલા તો સ્ટોકમાં ઘટાડો છે બરાબર. મિલકત કહેવાશે સ્ટોક, ચાલુ મિલકત કહેવાય. એમ પણ આ બાજુ પર મિલકત લેણા બાજુ કરો એટલે તમને ખબર પડી જાય. મિલકતમાં ઘટાડો તો આપણે અમૂલ લખવાની, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા બરાબર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. હવે સ્ટોક જો કેટલાનો છે પાકા સરવૈયામાં? જૂના પાકા સરવૈયામાં સ્ટોક આપેલો છે ક્યાંય? આખરનો સ્ટોક જો 35,000, અને એમાંથી કેટલા? ખાલી 15,000ના સ્ટોકની કિંમતમાં જ તમને 20% ઘટાડો કીધો છે. સમજ પડી? 15,000ના સ્ટોકની કિંમતમાં જ 20% ઘટાડો કીધો છે. તો 15,000ના આપણે 20% કરવાના આ રીતે 15,000 × 20% એટલે કેટલા આવશે? 3,000. અહીંયા બેન ટોટલ અહીંયા ઉધાર 10 ને 2 12,000 અહીંયા ઉધાર થશે. આ સમજ પડી? આપણને ઉપરથી નથી કીધું, ખાલી જો એમ કીધું હોય કે સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરો તો સ્ટોક કેટલાનો છે? 35,000. તો આપણે ડાયરેક્ટ શું કરીએ? 35,000 × 20%. પણ એવું અહીંયા કીધું નથી. 15,000ના સ્ટોકની કિંમતમાં ઘટાડો થાય છે એટલે આપણે આટલો જ ઘટાડો લેવાનો, 3,000. સમજ પડી? 15,000ના 20%. ત્યાર પછીનું છે 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. લેણદારને આપણે રકમ ચૂકવવાની નથી એનો મતલબ લેણદારો ઘટ્યા એવું થાય. લેણદારો 20,000ના લેણ
લેણદારો માં શું થયું ઘટાડો લેણદારો શું છે દેવું દેવું માં ઘટાડો થાય તો દેવું ઉધાર થાય મિલકત માં ઘટાડો થાય તો મિલકત જમા થાય પણ દેવા માં ઘટાડો થાય તો દેવું ઉધાર એટલે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 20000 કારણ કે 170 ના હતા અને કીધું છે શું 20000 ની કિંમત માં ઘટાડો કરવાનો નેક્સ્ટ ત્યાર પછી છે ત્યાર પછી ની આ મૂકી દીધી છે 3000 ના ચૂકવવાના બાકી ખર્ચ ની અને 2000 મળવાની બાકી આવક ની નોંધ કરવાની બાકી છે 3000 ચૂકવવાનો બાકી ખર્ચ ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું કહેવાશે એ બંને ની શું છે નોંધ કરવાની બાકી છે નોંધ કરવાની બાકી હોય એટલે આપણે એ પ્રમાણે અસર કરીએ પહેલા તો ચૂકવવાનો બાકી ખર્ચ શું છે દેવું દેવું છે હવે એની તમે નોંધ કરો બરાબર તો એ વધે પહેલા જે હતું એના કરતા વધારો જ થવાનો બરાબર વધારો થાય દેવામાં એટલે દેવું જમા થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા કારણ કે પહેલા હતું ને ઝીરો હોય અને ચૂકવવાનો બાકી ખર્ચ નોંધવાની ખબર પડી છે આપણને 3000 છે એટલે એમાં વધારો થયો દેવું છે દેવામાં વધારો થાય તો શું થાય દેવું જમા અને પુનઃ મૂલ્યાંકન ઉધાર 3000 ત્યાર પછી શું કીધું છે કે 90000 2000 મળવાની બાકી આવક નોંધવાની બાકી છે મળવાની બાકી આવક એ શું કહેવાશે મિલકત કહેવાશે મિલકત લેણા બાજુ પર આવશે હવે એમાં પણ શું થાય વધારો નોંધવાની બાકી છે એટલે વધશે મિલકત વધે તો શું થાય મિલકત ઉધાર થાય તમે એક જ વસ્તુ યાદ રાખવાની મિલકત વધે તો ઉધાર એટલે બાકીનો સ્ટેપ આવી જાય ઘટે તો જમા દેવું એનાથી વિરુદ્ધ એટલે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કેટલી આવક નોંધવાની બાકી છે 2000 હવે જો હવાલા કોઈ બાકી નથી ત્યાર પછી આપણે એ પણ અહીંયા જોવાનું કે કોઈ અનામત નથી રહી ગઈ ને કોઈ અનામત હોય જેમ કે મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામત હોય નફા નુકસાન ખાતું હોય એ હોય તો એની વહેંચણી કરવી પડે ભાગીદારો વચ્ચે જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે એની અંદર પણ અહીંયા કોઈ અનામત આપેલી નથી ત્યાર પછી મિલકત લેણા બાજુ પર પણ જોવાનું પાઘડી હોય પછી નીચે અવાસ્તવિક મિલકતો હોય જેમ કે જાહેરાત જુલેસ ખર્ચ નફા નુકસાન ખાતું એ જો આપેલું હોય તો એની પણ વહેંચણી થાય ટૂંકમાં અનામતો હોય તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે પાકા સર્વૈયામાં પછી એ જોઈ લેવાનું કોઈ અનામત બાકી નથી ને તો એની વહેંચણી આપણે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરવાની એવું છે નહીં નેક્સ્ટ દાખલામાં આવશે એટલે આપણે જોઈ લઈશું પણ એવું નથી એટલે હવે આટલી આમનોંધ પૂરી પણ હજી એક આમનોંધ આવશે એ આમનોંધ આપણે પછી જોઈશું આટલું લખી લો પછી આના પરથી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ અને છેલ્લી આમનોંધ લખીએ બરાબર પુનઃ મૂલ્યાંકન ખાતું અને છેલ્લી આમનોંધ આ લખી લો લખી લીધી આમનોંધ ત્યાર પછી હજુ એક આમનોંધ આવશે એ આમનોંધની જગ્યા 3-4 લાઈન છોડીને પછી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું કેમ કારણ કે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ એટલે એનો નફો કે ખોટ આવશે તો એની આપણે આમનોંધ કરવી પડશે આપણને પહેલાથી નથી ખબર કે નફો આવશે કે ખોટ એટલે એ આમનોંધ કરવાની બાકી રહી જશે એ આપણે પછીથી કરીશું પહેલાં હવે શું કરવાનું પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઓનલી ખતવણી જો કોઈ વાર તો મોસ્ટ ઓફ તમે નહીં જ કે આમનોંધ લખવાનું ડાયરેક્ટ પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું કે તો પણ તમારે ડાયરેક્ટ આ રીતે બનાવવાનું રહેશે આવું લખી દેવાનું પહેલાં મિલકતનો વધારો અને દેવાનો ઘટાડો આ બાજુ આવશે મિલકતનો ઘટાડો અને દેવાનો વધારો આ બાજુ જ્યારે આમનોંધ લખવાની નથી કીધી ત્યારે
અને તમે ડાયરેક્ટ આના પરથી આ નોંધી લખી શકો બંને અથવા એકબીજા પરથી પહેલા હવે આપણે આ નોંધ પહેલી આ નોંધથી જોતા જાઓ કે પહેલી આ નોંધ કઈ હતી એ પ્રમાણે આપણે ખતવણી કરીએ પહેલાં શું હતું જમીન ખાતે ઉધાર કે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા જમીન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે શું હતું જમા જમા બાજુ પર નામ કોનું આવશે જમીન ખાતે 70,000 ફક્ત ખતવણી જ કરવાની છે હવે માની લો આ નોંધ લખવાની નથી કીધી તો તમારે શું કરવાનું જમીનમાં 70,000 250,000 સુધી વધારવી એટલે તમને વધારો કરવા કીધો છે વધારો પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ પર આવે જમા બાજુ પર તો જમા લખી દેવાનો ડિફરન્સ લખી દેવાનો ક્યાંક ડિફરન્સ આવતો હોય ક્યાંક એક એ જ રકમ આવતી હોય ચાલો નેક્સ્ટ આમાં કઈ છે મકાન ખાતે ઉધાર કે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50,000 તો જો મકાન ખાતે 50,000 ત્યાર પછી નેક્સ્ટ આમાં હતી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કે યંત્ર ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે શું હતું ઉધાર તો યંત્રો ખાતે કેટલા 40,000 ત્યાર પછી હતું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણ ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છે તો ઉધાર રોકાણ ખાતે 12,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર પર વટાવ અનામત ખાતે તે ઘાસખાદ અનામત ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ઉધાર છે તો ઉધાર બાજુ પર જ ઘાસખા અનામત ખાતે અને દેવાદાર પર વટાવ અનામત ખાતે આ કેટલા હતા 10,000 અને અહીંયા 2,000 ટોટલ 12,000 ત્યાર પછીની આમાં હતી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા 3,000 બરાબર નેક્સ્ટ છે લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લેણદારો ખાતે 20,000 લેણદારો ખાતે 20,000 ત્યાર પછીની આમનું છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છે ઉધાર બાજુ પર ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3,000 ત્યાર પછી મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે એટલે જમા બાજુ પર મળવાની બાકી આવક 2,000 બસ આટલી જ એન્ટ્રી હતી આની અંદર આ સિવાય કોઈ એન્ટ્રી હતી નહીં આપણી આમનોંધ પતી ગઈ હવે શું કરવાનું આમનોંધ પૂરી થઈ ગયા બાદ કતવણી થઈ ગયા બાદ ખાતાને શું કરવાનું બંધ જે બાજુનું ટોટલ વધારે હોય એ બાજુનું ટોટલ કરવાનું આ બાજુનું ટોટલ વધારે છે એ બાજુનું ટોટલ છે 1,42,000 1,42,000 આ બાજુનું ટોટલ શું છે વધારે 1,42,000 હવે એમાંથી આ બાજુનું બાદ કરો 40,000 12,000 10,000 2,000 3,000 એ બાદ કરો એટલે આવશે 72,000 આ બાજુ પર જે રકમ ખૂટે એને નફો કહેવાય બરાબર આ બાજુ પર ખૂટે તો શું કહેવાય ખોટ આ બાજુ પર ખૂટે તો નફો કહેવાશે ભાગીદારો કેટલા છે અને નફો ભાગીદારો વચ્ચે જ રહે છે ડાયરેક્ટ નફો કરીને હવે લખવાનું નહીં ગયા વર્ષે લખતા હતા ભાગીદારો છે રાજેશ પુષ્પા આખા નામ જ આપણે લખીએ રાજેશ પુષ્પા અને પ્રતિભા હવે જો કયા પ્રમાણમાં વહેંચાય તો તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે તો આપણે 2:3:1 માં જ વહેંચવાનું આ નફો જૂના પ્રમાણમાં જ વહેંચાય બરાબર નવું પ્રમાણ
प्रमाण ध्यान में लेवानुं नथी। जे एक जेम एक जेम एक छे ए बदलीने करेलुं छे एने आपणे ध्यान में लेवानुं नथी। आपणे जूनुं प्रमाण जे छे बे जेम त्रण जेम एक एमां 72,000 ने वेची दो एटले राजेशना भागे आवशे 24,000, पुष्पाना भागे आवशे 36,000 અને પ્રતિભાના ભાગે આવશે 12,000। 72,000 ગુણ્યા 2/6 બરાબર આ રીતે તમે તમને વેચી દો, નવા પ્રમાણમાં વેચાશે નહીં, તમારે એને જૂના પ્રમાણમાં જ વેચવાનું છે। હવે આની આપણે અમૂલ લખવાની છે, મેં તમને ત્યારે બધી અમૂલ લખાઈ ને એમાં નફો ને ખોટની પણ અમૂલ હતી। હવે આ તો આપણે ખાતું બનાવ્યા પછી જ ખબર પડે, એટલે હવે આપણે એક ખોટની નફાની અમૂલ લખીએ તો નફાની અમૂલ થશે નફો હોય અને એમ પણ જો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ પર છે, ઉધાર બાજુ પર છે, તમારી આગળ જે અમૂલ આવે નંબરે લખજો ઉધાર બાજુ પર છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે જમા તે પુષ્પાના મૂડી ખાતે જમા અને તે પ્રતિભાના મૂડી ખાતે જમા। કેટલા કેટલા છે જો 24,000, 36,000 અને 12,000 એટલે કેટલા થયા 72,000। આ અમૂલ તમારે એની અંદર એડ કરવાની છે, અમૂલ એડ કરી જાય, અમૂલ એડ થઈ ગયા બાદ તમારે એ અમૂલનું ટોટલ કરવાનું છે ફરજિયાત, બરાબર ટોટલ થઈ જાય પછી આ પુનઃમૂલ્યાંકન ખાતું। હવે તમને ડાયરેક્ટ તમને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું કે તો પણ તમને આના પરથી અમૂલ લખતા આવડવી જોઈએ। આ પુનઃમૂલ્યાંકનની જમા છે, જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, અને આ બધું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર આવે બધી વિગત જમા, સમજ પડી? એટલે અમૂલ પરથી ખાતું પૂછે, ખાતા પરથી અમૂલ કોઈ પણ વસ્તુ લખતા આવડવી જોઈએ। મોસ્ટ ઓફ તમને અમૂલ આપશે નહીં, ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું, બધા ખાતા બનાવવાના કહેશે। આને રિલેટેડ ઉદાહરણ નંબર 7 છે જે હોમવર્કમાં કરવાનું છે, આ દાખલાની અંદર આનાથી બીજો દાખલો આવશે ખાતાવાળો આવશે, એટલે આમાં ખાસ સમજી લેજો, હજુ પણ જેને આમાં નથી આવડતી ખાસ શીખી લેજો, આમાં કંઈ નહીં સમજ પડે તો પૂછજો। હસ્તું।